જય હિન્દ વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં હું કૌશિક પંડ્યા આપ સર્વે મિત્રોને આવકારું છું મિત્રો મેળ્યા છીએ આપણી કડકડાટ કાયદો લેક્ચર સિરીઝના એક અગત્યના ટેબલ ટેબલ નંબર ઓગણીસ વિશેનો અભ્યાસ કરવા માટે તો મિત્રો આ ટેબલ નંબર ઓગણીસ એ તમારા માટે ખૂબ જ અગત્યનું છે કારણ કે તમે એમાં આઈપીસી પ્રકરણ સત્તરના અગત્યના કોન્સેપ્ટ ભણવાના છો આ વિડિયો પણ આપણો થોડો લાંબો હશે મિત્રો માટે વિડીયોની લિંકને તમે શેર કરી દો જેથી કરીને તમારા મિત્રો તમારા સ્નેહીજનો પણ આ વિડિયો લેક્ચર સિરીઝનો આ અગત્યના કન્સેપ્ટને ખૂબ જ સરળતાથી સમજી શકે અને સાથે લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો શરૂઆત કરીએ આપણા અગત્યના ટેબલ ટેબલ નંબર ઓગણીસનો જેમાં મિત્રો આપણે માહિતી મેળવવી છે ચોરી બળજબરીથી કઢાવી લેવું એટલે કે એક્સટોર્શન લૂંટ અને કન્સેપ્ટ ધાડ વિશે અહીંયા મિત્રો આપણે ધાડ નથી લીધું આપણે મુખ્ય ત્રણ કન્સેપ્ટો લીધેલા છે ચોરી બળજબરીથી કઢાવી લેવું લૂંટ અને ધાડ હું તમને મૌખિક રીતે સમજાવી દઈશ પણ મેં અહીંયા ટેબલની અંદર લીધું નથી પણ ધાડ આપણે અહીંયા ભેગું ભેગું સમજી લેશું તો કયા કન્સેપ્ટ ચોરી બળજબરીથી કઢાવી લેવું લૂંટ અને છેલ્લો આપણો ધાડનો કન્સેપ્ટ તો જોઈએ મિત્રો સૌપ્રથમ ચોરી વિશે

એજ રીતે આગળ વાત કરીએ બળજબરીથી કઢાવી લેવું એટલે કે એક્સ્ટોર્શન તો આ વ્યાખ્યા કઈ કલમમાં આપી છે ભાઈ કલમ ત્રણસો ત્યાસીમાં અને એક્સ્ટોર્શન એટલે કે બળજબરીથી કઢાવી લેવાની સજા કઈ કલમમાં આપી છે કલમ ત્રણસો ચોર્યાસીમાં આગળ વાત કરીએ લૂંટ તો કે લૂંટની વ્યાખ્યા કઈ કલમમાં આપી છે વ્યાખ્યા કલમ ત્રણસો નેવુંમાં અને લૂંટની સજા કઈ કલમમાં આપી છે કલમ ત્રણસો

ચોરીની વ્યાખ્યા કલમ ત્રણસો અઠ્યોતેર ચોરીની શિક્ષા કલમ ત્રણસો ઓગણીશી બળજબરીથી કઢાવી લેવું એક્સ્ટોર્શન કલમ ત્રણસો ત્યાંશી એની શિક્ષા કલમ ત્રણસો ચોર્યાસી લૂંટની વ્યાખ્યા કલમ ત્રણસો નેવું લૂંટની શિક્ષા કલમ ત્રણસો બાણું ધાડની વ્યાખ્યા કલમ ત્રણસો એકાણું ધાડની શિક્ષા કલમ ત્રણસો પંચાણું હવે જોઈએ મિત્રો એની વ્યાખ્યાઓ વિશે તો કે ચોરી એટલે શું તમામ ડિટેલ આવી જાય ચિંતા કરતા નહીં ચોરી એટલે શું તો કે કોઈ વ્યક્તિની જંગમ મિલકત કેવી મિલકત જંગમ મિલકત હવે મિલકતના કેટલા પ્રકારો બે આપણે ભણ્યા હતા જંગમ અને સ્થાવર તો કે જંગમ એટલે શું કે જે મિલકતને એના મૂળ સ્થાનેથી હેરવી ફેરવી શકાય એને જંગમ કહેવાય અને જેને તમે હેરવી ફેરવી નથી શકતા એ બધી સ્થાવર મિલકત છે અને એ કલમ બાવીસ ની અંદર આપણે તમને ભણાવ્યું હતું મિત્રો કે ચોરી હંમેશા જંગમ મિલકતની જ થાય શેની થાય જંગમ મિલકતની જ થાય આપણે એક ટેબલમાં પણ આનો ઉલ્લેખ આપણે અગાઉ કરી દીધેલો છે કે ચોરી હંમેશા જંગમ થાય એટલે કે કોઈ વ્યક્તિની જંગમ મિલકત બદ એની સંમતિ વગર લઈ લેવામાં આવે અથવા તો તો ખસેડવામાં આવે એને શું કહેવાય ચોરી કરી ગણાય ધારો કે આ બોલપેન છે આ બોલપેન છે એ મારે લઈ લેવી છે મારી માલિકીની નથી કોઈ અન્ય વ્યક્તિની માલિકીની છે અને આ બોલ પેનને મારે લઈ લેવી છે તો હું આ પેનને લઈ લેવાના ઈરાદાથી અહીંયાથી મારા ખીચામાં મૂકીને નીકળી જાઉં છું તો મેં કયો ગુનો કર્યો કહેવાય ચોરીનો ગુનો કર્યો કહેવાય અને ચોરી હંમેશા કેવી મિલકતની થાય જંગમ મિલકતની જ થાય ચોરી હંમેશા કેવી મિલકતની થાય જંગમ મિલકતની જ થાય આના ઉપરથી તમે વ્યાખ્યા ઉપરથી ચોરીના મુખ્ય પાંચે પાંચ તત્વો પણ તારવી શકો કેમ ભાઈ કઈ રીતે એવો પ્રશ્ન થાય ચલો તમે ટ્રાય કરો કે કેવી મિલકતની થાય જંગમ તો પહેલું તો નીકળી ગયું કેવી મિલકતની છે જંગમ મિલકતની થાય બીજું બદ ઇરાદાથી એટલે કેવો ઈરાદો અપ્રમાણિકપણે તો કે જંગમ મિલકત અપ્રમાણિકપણે ત્રીજું તો સંમતિ વગર શું કરવામાં આવે ખસેડવામાં આવે એટલે કે ચોથું અને કોઈના કબજામાંથી એટલે પાંચમું આ રીતે તમે આના તત્વો પણ તારવી શકો જે આપણે વિડીયો લેક્ચરમાં મિત્રો તમને ખૂબ જ ડીપમાં ભણાવેલું છે યુવા ડિજિટલ ક્લાસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને અંદર રહેલો કાયદાનો વિડીયો કોર્સ પરચેસ કરીને તમે આ તમામ કલમોને ખૂબ જ ડીપમાં અભ્યાસ કરી શકશો તો કે કોઈ વ્યક્તિની જંગમ મિલકત બદ ઇરાદાથી તેની સંમતિ વગર લઈ લેવામાં આવે ખસેડવામાં આવે એટલે ચોરીનો ગુનો ગણાય હવે બીજું કે ચોરીમાં ભયનું તત્વ ગેરહાજર હોય એટલે ચોરી થાય ત્યારે ભય હોતો નથી ચોરીમાં શું હોય ભયનું તત્વર હોય એટલે કે ચોરીના ગુનામાં ભયનું તત્વ હોતું નથી ભાઈ આવું કઈ રીતે અહીંયા સરપ્રાઈઝ હોય અહીંયા ભય ન લાગે શું હોય સરપ્રાઇઝ હોય મસ્ત મજાનું એક ઉદાહરણ આપું છું કે તમારા વાડીમાં ઘઉંનો પાક ઉભેલો છે શેનો પાક છે ઘઉંનો પાક ઉભેલો છે હવે ઘઉં પોતે સ્થાવર મિલકત છે પણ જો એને વાઢી લેવામાં આવે તો કેવી મિલકત થઈ જાય જંગમ થઈ જાય સીધી વસ્તુ છે તો એ સ્થાવર છે પણ જંગમમાં ફેરવી શકાય તેવી સ્થાવર છે એ જ રીતે વૃક્ષ હોય ઇલેક્ટ્રિક પોલ હોય આ બધાને સ્થાવરમાંથી જંગમમાં ફેરવી શકાય તમારી વાડીમાં ઘઉંનો પાક ઉભેલો છે તમે દિ આઠમે એટલે કે સંધ્યા ટાણી વાડીએથી તમે ઘરે આવ્યા ત્યારે તમે જોયું છે કે ભાઈ મસ્ત મજાનો સોનેરી વાડી તમારી આખી બતાઈ રહી છે અને ઘઉંનો પાક મસ્ત મજાનો ઉભો છે રાત્રે તમે વાડીનો ઝાપો દઈને એટલે કે દરવાજો દઈને ઘરે રહ્યા ઘરે રહ્યા સવારે પાછા વાડીએ પહોંચ્યા તમારી વાડીમાં ઘઉંનો નો પાક નહોતો અહીંયા શું થયું હશે ચોરી થઈ હશે તો અહીંયા તમને ભય તો લાગવાની વાત નથી કારણ કે તમે ઘરે સુતા તા ને અહીંયાથી કોઈ ઘઉં વાઢી ગયું તો અહીંયા ભય નથી પણ હા સરપ્રાઇઝ ચોક્કસ છે કેમ તો કે રાતે ગયા ત્યારે વાડીમાં ઘઉં ઊભા હતા સવારે આવ્યા ત્યારે તમે સ્ટેટસ ચડાવ્યું મસ્ત મજાનું કે ઓન ઓન ધ ધ વે ટુ આબુ અથવા નતા સરપ્રાઇઝાનું કેયાનગરી મુંબઈ આવું તમે સ્ટેટસ ચડાવ્યું હવે સ્ટેટસ તમે ચડાવ્યું સ્ટેટસ ચડાવ્યું અને મુંબઈથી તમે રિટર્ન આવ્યા ઘરે આવીને જોયું તો તિજોરી ખાલી ભય નથી શું છે સરપ્રાઈઝ છે કે ભાઈ પાંચ લાખ રૂપિયા ઘરમાં પડ્યા હતા હવે નથી સરપ્રાઇઝ હવે અહીંયા વિચારવાનું કે ભય હોય કે ભાઈ આ લોકો છે એ કોઈ કામ કરતા હતા ઘઉં વાળતા એને જોઈ ગયા અને ડર લાગ્યો ને આપણે એને કંઈ કીધું નહીં ઘરે વહી આવ્યા તો આ એનો ભય નથી તમને કોઈએ કીધું હોય ભાઈ સમજો તમને કોઈએ કીધું હોય કે સ્મશાને ભૂત થાય છે તમે ક્યારેય ત્યાં જઈને અખતરો જ નથી કર્યો અને એમ જ બી ગયા તો આ ભૂતનો ભય નથી સમજો છો ને આ ભૂતનો ભય નથી આ તમારા મનનો ભય છે રસ્તા બદલી જઈએ આપણે ડરથી તો એ વ્યસ્તુનો કોઈનો ભય હોતો એટલે કે ચોરીમાં ભય હોતો નથી ત્યાં સરપ્રાઇઝ જેવું તત્વ હોય છે હવે સમજો બળજબરીથી કઢાવી લેવાની તો ચોરીની વ્યાખ્યા ક્લિયર છે કે કોઈ વ્યક્તિની જંગમ મિલકત તેની સંમતિ વિના અપ્રમાણિકપણે લઈ લેવામાં આવે તો એને શું કહેવાય ચોરી કહેવાય અથવા ખસેડવામાં આવે તો તેને શું કહેવાય ચોરી કહેવાય ત્યારબાદ બળજબરીથી કઢાવી લેવું એટલે કે એક્સટોશન કે કોઈ વ્યક્તિને ડરાવી ધમકાવીને તેની મિલકત શું કરવી લઈ લેવી અથવા તો પડાવી લેવી તો એને પણ શું કહેવાય બળજબરીથી લેવું કહેવાય ધારો કે તમારા કબજામાં એક મસ્ત મજાનું મકાન ભાવનગરમાં રહેલું છે અને કોઈ આવા તત્વો પાંચ આવ્યા તમને ધમકી આપી અને કીધું કે ભાઈ આ મકાન અમારા નામે કરી દે ને જીવ તો નહીં રહેવા દઈ એટલે તમે શું કર્યું સહી કરી દીધી ડોક્યુમેન્ટમાં તો પેલા પાંચ વ્યક્તિઓ શું કર્યું કહેવાય તમારું મકાન પડાવી લીધું કહેવાય એટલે કે બળજબરીથી કઢાવી લેવાનો ગુનો કર્યો ગણાય શનો ગુનો કર્યો ગણાય બળજબરીથી કઢાવી લેવાનો ગુનો કર્યો ગણાય એ જ રીતે મિત્રો આગળ વાત કરીએ લૂંટમાં વ્યાખ્યા કલમ ત્રણસો નેવુંમાં છે અને સજા કલમ ત્રણસો બાણુંમાં આવે છે કે ભાઈ દસ વર્ષની સખત કેદની શિક્ષા થાય છે તો કે લૂંટ કોને કહેવાય તો કે ચોરી અથવા તો બળજબરીથી કઢાવી લેવું એટલે કે કાં તો વ્યક્તિ ચોરી કરવા માટે જાય છે અને કાં તો વ્યક્તિ બળજબરીથી કઢાવી લેવા માટે જાય છે અને એવા સમયે એ હાજર વ્યક્તિના મનમાં ભય ઉત્પન્ન કરે છે પણ કેવો ભય તો કે મૃત્યુ કે એટલે કે ચોરી અથવા બળજબરીથી કઢાવી લેવામાં જેવો ભય નું તત્વ બળે છે એટલે આ ગુનો હવે લૂંટનો ગુનો બની જાય રોબરીનો ગુનો બની જાય કયો ગુનો બનશે ભાઈ રોબરીનો લૂંટનો ગુનો બનશે ધારો કે હું ચોરી કરવા માટે ગયો ચોરી કરીને વાગું છું ને મકાન માલિક જાગી ગયો એને મને પકડી લીધો એટલે મેં શું કર્યું મકાન માલિકને છરી બતાવી છરી બતાવી પેલા છરી બતાવી એટલે એને મને મૂકી દીધો હું મિલકત લઈને ફરાર થઈ ગયો અને મેં કયો ગુનો કર્યો કહેવાય લૂંટનો ગુનો કર્યો કહેવાય રોબરીનો ગુનો કર્યો કહેવાય કયો ગુનો કર્યો ગણાય ભાઈ લૂંટનો ગુનો રોબરીનો ગુનો કર્યો ગણાય હવે ત્યારબાદ ફરીથી આપણે મિત્રો ત્રણે ત્રણ કન્સેપ્ટની વ્યાખ્યાઓ જોઈએ કે ચોરી એટલે શું તો કે કોઈ વ્યક્તિની જંગમ મિલકત છે એ તમે લઈ લો બદ ઇરાદાથી એની સંમતિ વગર

ભયનું તત્વ હાજર હોય જ્યારે લૂંટમાં પણ ભયનું તત્વ હાજર હોય કારણ તો કે અહીંયા પણ ધમકી આપે છે કે જાનથી મારી નાખીશ તો અહીંયા પણ ભય લાગે અને અહીંયા તો ઓલરેડી છરીત બતાવી હતી તો ત્યાં પણ ભય લાગે એટલે અહીંયા બંનેમાં ભયનું તત્વ હાજર હોય અહીંયા ભયનું તત્વ ગેરહાજર હોય અહીંયા સરપ્રાઇઝ હોય કારણ કે આપણને ખબર જ હોતી નથી ક્લિયર થાય છે મિત્રો ત્યારબાદ કલમ ત્રણસો ઓગણીએશી એ ચેઇન સ્નેચિંગ કયો ગુનો છે ચેઇન સ્નેચિંગ કલમ ત્રણસો રહેલો ચેઇન સ્નેચિંગ સ્નેચિંગ એટલે અચાનક ઝૂટવી લેવું ત્રણસો એસી ઘરમાંથી ચોરી કલમ ત્રણસો એસી માં શું કીધું રહેણાંકના ઘર વગેરેમાંથી ચોરી માણસોના રહેઠાણ તરીકે ઉપયોગમાં લેવાના સ્થળ માણસોના વ્યવસાય કરવાના સ્થળ હોય એવી કોઈ બંધ જગ્યા હોય એમાંથી જો કોઈ વ્યક્તિ ચોરી કરે તો કઈ કલમ લાગશે ત્રણસો એસી તમને ચોરીની સજા પૂછે તો જવાબ કયો આવશે કલમ ત્રણસો ઓગણ એસી અને કલમ ત્રણસો એક્યાસી શું કીધું કે નોકર દ્વારા ચોરી એટલે કે માલિકના કબજાની કોઈ મિલકત હોય અને એવી મિલકતની ચોરી જો એનો નોકર કરે એ તો કઈ કલમ કલમ ત્રણસો એક્યાસી હેઠળ એને શિક્ષા થશે હવે ચોરીમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય તો કે એક વ્યક્તિ હોય ચોરી એક વ્યક્તિ પણ કરી શકે પણ વધુમાં વધુ કેટલા હોય ચાર હોય વધુમાં વધુ કેટલા હોય ચાર હોય કેમ ચાર હોય હું તમને છેલ્લે ધાડનો કન્સેપ્ટ સમજાવવાનો જ છું કારણ કે આપણે અહીંયા નથી લીધો ઉપર લખ્યું ને દાડ તો એ ત્યારે હું તમને કહી દઈશ કે કેમ અહીંયા ચાર લખ્યા હતા ક્લિયર છે ચોરીમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ એક વ્યક્તિ વધુમાં વધુ કેટલા ચાર વ્યક્તિ અહીંયા બળઝબડીથી કઢાવી લેવામાં પણ ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ એક વધુ વધુ તો વધુ વધુ ગમે તેટલા હોય શકે કે પાંચ પણ હોય દસ પણ હોય શકે લૂંટમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ એક વ્યક્તિ પણ એના પહેલાં કહી દઉં કે લૂંટની સજા કલમ ત્રણસો બાણુંમાં છે અને લૂંટની કોશિશ કઈ કલમમાં આપી કલમ ત્રણસો ત્રાણુંમાં આપી છે કઈ કલમમાં આપી છે કલમ ત્રણસો ત્રાણુંમાં આપવામાં આવી છે અને લૂંટમાં ઓછામાં ઓછા એક વ્યક્તિ વધુમાં વધુ કેટલા વ્યક્તિઓ ચાર વ્યક્તિઓ હોય હવે વાત કરીએ મિત્રો ધાડના ગુનાની તો કે ધાડ એટલે શું તો કે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ મળીને ચોરી અથવા તો લૂંટ કરવા માટે જાય છે તો આને કહેવાય તો લૂંટ ધાડમાં ફેર શું તો કે લૂંટમાં સંખ્યા ધાડમાં પાંચ ફિક્સ હોય જ્યારે લૂંટ એક વ્યક્તિ પણ કરી શકે બાકી કોઈ તફાવત નથી ધાડ એટલે કલમ ત્રણસો એકાણું માં વ્યાખ્યા આપી કે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ મળીને ચોરી અથવા લૂંટ કરે તેને શું કહેવાય ધાડ કહેવાય તો હવે અહીંયા બંનેમાં આપણે ચાર ચાર વ્યક્તિ લખ્યા એનું કારણ તમે સમજી ગયા હશો કે જો પાંચ પાંચ વ્યક્તિ થાય ગુનો બદલાઈ જાય ધાડનો ગુનો થઈ જાય એટલે મેક્સિમમ કેટલા હોઈ શકે ચાર હોઈ શકે એક પણ હોય બે પણ હોય ત્રણ પણ હોય અને ચાર હોય પણ જો પાંચ થયા એટલે ગુનો કયો બનશે ધાડનો ગુનો બનશે ધાડની વ્યાખ્યા કલમ ત્રણસો એકાણું ધાડની સજા કલમ ત્રણસો પંચાણુંમાં આપવામાં આવી છે તો આશા રાખું છું મિત્રો કે ત્રણે ત્રણ કન્સેપ્ટ આપ લોકોને ક્લિયર થઈ ગયા હશે તો મળીએ મિત્રો આવતીકાલે એક નવા કન્સેપ્ટ સાથે ત્યાં સુધીમાં તમે આ કન્સેપ્ટનું રિવિઝન કરી લેશો અને યુવા કરિયર એકેડમી ભાવનગરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો મળીએ નેક્સ્ટ ટાઈમ ત્યાં સુધી આ ટેબલોનું રિવિઝન કરી લેશો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત